નમસ્તે બાળ મિત્રો મજામાં ને તો આજે પાછા આપણે સ્વાધ્યાયપોથીમાં જ આગળ શીખીશું પ્રકરણ નવ માહિતીનો ઉપયોગ તો આપણે આગળ પણ સ્વાધ્યાયપોથીનો એક વિડીયો દેખ્યો છે આ બીજો વિડીયો આપણો પાના નંબર પંદરનો એક જોયો તો આજે પાના નંબર અઢાર આ જો પાના નંબર અઢાર ઉપર જોઈશું આ ફક્ત તમારે સમજવા માટે છે તો તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા લખ્યું છે કે અહી તમારા મિત્રોના નામ લખો અને તેના નામમાં સમાયેલા અક્ષરોને ગણો અને લખો આપણો પાઠ્યપુસ્તકમાં પણ નામ વાળું જોઈ ગયેલા છીએ હવે અહીંયા લખવાનું છે કોઈ પણ તમારા મિત્રનું નામ તમારે લખવાનું કે પવિત્ર શ્રેય જીઆન પરી જો અમે એ રીતે ગમે તે કોઈ બી તમે નામ લખી શકો છો અને નામના અક્ષરો ક નામમાં અહીંયા શું લખ્યું છે તમારા મિત્રના નામ લખો તો આપણે નામ લખ્યા અને તેના નામમાં સમાયેલા અક્ષરોને ગણો અને લખો તો કે આ પવિત્ર લખ્યું છે મેં બરાબર તો પવિત્ર કેટલા અક્ષર થયા તો ત્રણ અહીંયા ત્રણ લખવાના બરાબર અહીંયા મેં લખ્યું છે શ્રેય તો બે અક્ષર જીઆ ન તો ત્રણ અક્ષર પરી તો બે અક્ષર તો આ રીતે તમારે ગમે તે તમે તમારા મિત્રના નામ લખવાના અને એ અક્ષરો ગણીને અહીંયા તમારે લખવાના હવે આ નવો પ્રશ્ન છે નીચેના ચિત્રનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો હવે જો તમે જોઈ શકો છો કે અહીંયા શું છે દાડમ છે દ્રાક્ષ અનાનસ કેળું દાડમ તડબૂચ એ જ રીતે અહીંયા કેરી કેળા સકટેટી સફરજન તળબૂચ અને દ્રાક્ષ અહીંયા કેળા દાડમ અનાનસ સફરજન દ્રાક્ષ અને અનાનસ કેરી તળબૂચ કેળા કેરી અનાનસ અને દાડમ બરાબર બાળ મિત્રો તો આ અલગ અલગ ફળો આપેલા છે અને કેટલાક ફળો એક લાઈનમાં ડબલ આપેલા છે તો જો આ દાડમ બે વાર આવી છે તો અહીંયા જોઈએ તો આમાં કોઈ ફળ ડબલ નથી આપેલું પછી અહીંયા જોઈએ તો અહીંયા દાડમ છે ને અહીંયા અનાનસ ડબલ આપેલું છે અહીંયા કેરી ડબલ આપેલી છે બરાબર અને અમુક ફળ છે એ અમુક લાઈનમાં છે અને અમુક લાઈનમાં નથી તો આપણા અહીંયા પ્રશ્નો ઉપરથી આપણે શોધવાનું છે કયું ફળ બધી જ હરોળમાં છે તો જો કેળા અહીંયા છે અહીં છે અહીં છે અને અહીં છે હવે દાઢમ જોવો તમે કે અહીંયા છે પણ અહીં નથી એટલે આવે જ નહીં બધી પણ દ્રાક્ષ આ ત્રણમાં છે પણ અહીંયા નથી હવે અનાનસ તો આ લાઈનમાં અનાનસ નથી હવે કેળા તો કેળા તો બધી લાઈનમાં આવી ગયા દાડમ પણ આવી ગયું એટલે દાડમ જોઈ લીધું આપણો હવે તળબૂચ તળબૂજ અહીંયા છે અહીંયા છે પણ આ લાઇનમાં નથી તો આમાં એમ કહ્યું છે કયું ફળ બધી જ હરોળમાં છે તો કેળા બરાબર આ કેળા બધી હરોળમાં છે તો અહીંયા લખીશું આપણે કેળા કયું ફળ માત્ર બે જ હરોળમાં છે તો જોવા હવે અહીંયા કયું ફળ નથી કેરી નથી પછી અહીંયા કેરી છે અહીંયા નથી કેરી અને અહીંયા કેરી છે તો આ એક લાઈનમાં અને આ બીજી હરોળ આ એક હરોળ અને બીજી હરોળમાં કેરી છે હવે સફરજન જુઓ તો સફરજન આ લાઈનમાં નથી અહીંયા છે અહીંયા છે આ લાઈનમાં પણ નથી તો કેરી અને સફરજન એ ફક્ત બે જ અરોળમાં છે એટલે કે બે જ લાઇનમાં છે અહીંયા સફરજન આ બે લાઈનમાં છે અને કેરી આ બંને લાઈનમાં છે હવે કયું ફળ બીજી અને ચોથી અરોળમાં પ્રથમ ક્રમે છે તો આ બીજીમાં પ્રથમ શું આવ્યું કેરી અને આ ચોથી અરોળ એમાં પ્રથમ ક્રમે કેરી આવી તો અહીંયા આપણે લખીશું કેરી હવે કયા ફળ એક હરોળમાં એકથી થી વધુ વખતે છે સમજ પડી કે કયા ફળો કયા ફળો વધારે વખત હોય એક જ લાઈનમાં વધારે વખત હોય તો જો આ ડાડમ છે બે વાર આવી ગયું પછી આમાં ડબલ છે કઈ ના પછી અનાનસ જોવા આ ડબલ આવી ગયું પછી આ કેરી છે એ કેરી પણ ડબલ આવી ગઈ તો આપણે અહીંયા લખીશું દાઢમ અનાનસ અને કેરી આ શું થયું ડબલ હરોળમાં આવી ગયું તો બાળ મિત્રો તમને આ સમજ પડી ને આ ફક્ત સમજવા માટે છે તમારે આમાંથી લખવાનું નથી ફક્ત તમને સમજાવવા પૂરતું મેં આ વિડીયો તમારી માટે બનાવેલો છે એટલે આ આવો તમે પણ ઘરે બનાવી શકો કે આપણે ફળ લીધા છે તમે બીજું કંઈ પણ આ આપણે રસોડાની વસ્તુ લઈ શકો છો એક બસ કોઈ તમારી ગેમ રમતા હોય ઘેમની વસ્તુ પણ લઈ શકો છો એટલે એકની એક વસ્તુ કેટલી વાર આવે છે કઈ લાઈનમાં કેટલી વસ્તુ છે કોઈ આકારો દોરી શકો અહીંયા ચોરસ ત્રિકોણ લંગોળ ચોરસ એ આકારો દોરો પછી એ આકારો એકમાં દોરવાના એકમાં એક ઓછો દોરવાનો એકમાં ડબલ દોરવાનો એમ કરીને પણ તમે આર્યુએ સમજી શકો છો તો બાળ મિત્રો તમને આ સમજ પડી ને તો આ લિંક તમારે સમજવા પૂરતી જ છે કદાચ પેપરમાં આ રીતનું કંઈ આવે તો એમ ના થવું જોઈએ કે અમને નથી આવડતું આપણને બધું જ આવડે કેમ ના આવડે આપણે શીખી ગયા બરાબર ને તો કોઈ બીજી સ્કૂલમાંથી પેપર આવતું હોય આપણું તો એ સધ્યાપોથી મ કાઢે પણ આપણને તો બધું જ આવડે છે કેમ કે આપણે બધું જ શીખેલા છીએ ચલો બાળ મિત્રો બસ આટલા આપણે પૂર્ણ કરીએ છીએ